કાશ્મીરમાં વિધાનસભા ભંગ કર્યા બાદ સત્યપાલ મલિકે નિવેદન આપતા જણાવ્યું છે કે મેં પક્ષપાતમાં નહીં પણ જમ્મુ કાશ્મીરની જનતાના પક્ષમાં કામ કર્યું છે. આ ગઠબંધન અપવિત્ર હતું. મને ખરીદ વેચાણની પણ ફરિયાદ મળી હતી. જ્યારથી હું ગવર્નર બનીને આવ્યો છું ત્યારથી કહેતો આવ્યો છું કે રાજ્યમાં કોઈ દબાણ કે હોર્સ ટ્રેડિંગથી સરકાર બનશે તો તેના પક્ષમાં નથી. એના બદલે હું એવું ઈચ્છું છું કે ચૂંટણી યોજાય, ચૂંટાયેલી સરકાર આવે અને તે પોતાના રાજ્યનું શાસન ચલાવે. છેલ્લા 15 દિવસથી મને ફરિયાદો મળતી હતી કે હોર્સ ટ્રેડિંગ થઈ રહ્યું છે અને ધારાસભ્યોને પણ ડરાવવામાં આવી રહ્યા છે. ખુદ મહેબુબા મુફ્તીએ મને ફરિયાદ કરી હતી કે મારા ધારાસભ્યોને ડરાવવામાં આવી રહ્યા છે. અન્ય કેટલાક પક્ષોએ પણ કહ્યું હતું કે રૂપિયા વહેંચવામાં આવી રહ્યા છે. આ તમામ બાબતોથી હું વાકેફ હતો અને હું નહોતો ઈચ્છતો કે મોટા પાયે ખરીદ વેચાણ થાય, જેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો. पहले दिन से ये कह रहा था जब से गवर्नर बन के आया हूं कि मैं प्रदेश में कोई अंडरहैंड डिफेक्शन से, डर से, दबाव से या हॉर्स ट्रेडिंग से कोई सरकार बनेगी उसके पक्ष में नहीं हूं. मैं उसके बदले चाहूंगा कि चुनाव हो, चुनी हुई सरकार आए और वो अपने प्रदेश को चलाए. पिछले 15 दिन से मुझे शिकायतें आ रही थी कि हॉर्स ट्रेडिंग भी हो रही है, MLA को डराया भी जा रहा है, धमकाया भी जा रहा है. अब ये कुछ कहें आप पूछ सकते हैं. महबूबा जी ने खुद मुझसे शिकायत की थी मेरे MLAs को डराया जा रहा है. दूसरे पक्ष के लोगों ने कहा था कि बहुत बड़े पैमाने पर रुपया बांटने की तैयारी है. तो ये सारी चीज़ें जानते हुए मैं ये नहीं कर सकता था कि मैं किसी को मौका दे दूं और वो फिर बड़े पैमाने पर खरीद फरोख्त करे और स्टेट को